નીચે દર્શાવેલ ઇથર નીચે દર્શાવેલ ઇથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેના પ્રક્રિયકોના નામ અને સમીકરણ લખો એટલે આ પ્રશ્ન પહેલાં સમજીએ અહીંયા આગળ આપણને એક નિપજનું નામ આપી દીધું હશે અને એ નિપજના નામ ઉપરથી આપણે એ નિપજ મેળવવા માટે જરૂરી પ્રક્રિયકોના નામ શોધવાના છે અને એ પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયાનું સમીકરણ પણ લખવાનું છે બરાબર તો અહીંયા આગળ આપણે પહેલું લઈએ પહેલું લઈએ આપણને આપેલું છે વન પ્રોપોક્સી પ્રોપેન વન પ્રોપોક્સી પ્રોપેન વન પ્રોપોક્સી પ્રોપેન એટલે બંને પ્રોપેન એટલે ત્રણ કાર્બન ધરાવતો ઇથર સયોજન છે ઓક્સી પ્રોપોક્સી એટલે ઈથર સંયોજન છે એવું ધ્યાનમાં આવી જશે એટલે ત્રણ કાર્બન ધરાવતો સી એસ થ્રી સી એસ ટુ સી એચ ટુ ઓ સી એસ ટુ સીએસ ટુ સી એસ થ્રી જો આખો આ ગ્રુપ બનાવી દઈએ તો ત્રણ કાર્બન એટલે પ્રોપેન ધરાવતું થશે અને આ ઓક્સી એટલે પ્રોપોક્સી બરાબર અને અહીંયા આગળ ત્રણ કાર્બન એટલે પ્રોપેન અહીંયા આગળ પહેલો નંબર લખી દઈએ તો આ વન નંબરના કાર્બન ઉપર થશે આ ટુ થશે અને આ થ્રી થશે વેન નંબરના કાર્બન ઉપર આખું એટલે વન પ્રોપોક્સી થશે અને ત્રણ કાર્બન એટલે પ્રોપેન થશે હવે આ નીપજ મેળવવાની છે આપણે વિલિયમસન સંશ્લેષણ દ્વારા અને એના માટે જરૂરી જે પ્રક્રિયકો છે પ્રક્રિયકો આપણે શોધવાના છે તો એક વસ્તુ સમજીએ તો એના માટે જરૂરી જે પ્રક્રિયક મેળવવાના છે એમાં ઓક્સિજન છે કોઈ એની એની કોઈ એક તરફનો બંધ તૂટશે એટલે આપણે અહીંયાથી બંધ આ તરફનું વિચારીએ તો અહીં આગળ એક તરફ છે હેલો આલ્કેન હોય અને બીજી તરફ હોય સોડિયમ આલ્કોક્સાઇડ હોય વિલિયમસન સંશ્લેષણના પ્રક્રિયકોની વાત કરીએ તો એક તરફ હેલાઇડ હોય છે આલ્કાલ હેલાઇડ અને બીજી તરફ હોય છે આલ્કોક્સાઇડ પ્રક્રિયા તો અહીંયા આગળ એક તરફ હેલોજન આની સાથે જોડી દઈએ તો આની જોડે આપણે જોડી દઈએ ધારો કે આઈ અથવા બીઆર જોડી દઈએ ધારો કે બીઆર જોડી દઈએ બ્રોમિન તો અહીં આગળ બી જોડી દઈશું અને આપી દઈશું એચ એટલે આ બે પ્રક્રિયાકો થઈ ગયા તો અહીં આગળ હું લખી દઉં એચ એટલે આલ્કોહોલ થશે અને એની પ્રક્રિયા આપણે એનએ જોડે કરીશું એટલે એમાંથી બની જશે આપણે ઓ એટલે આપણે ડાયરેક્ટ આલ્કોહક્સાઇડ લખવો છે તો આપણે અહીંયા આગળ એને જોડી દઈએ તો વચ્ચેનો એક સ્ટેપ આપણે ઉડાઈ શકીએ તો અહીંયા આગળ આપણે લખી દઈએ સી એસ થ્રી સી એસ ટુ સી એસ ટુ ઓ એન એ અને પ્લસ સી એસ થ્રી સી એસ ટુ સી એસ ટુ બી સીએસ થ્રી સીએસ ટુ સીએચ ટુ ઓ અને સી એસ થ્રી સી એસ ટુ સી એચ ટુ બી આ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને વિલિયમસન સંશ્લેષણ થશે વિલિયમસન સંશ્લેષણ વિલિયમસન સંશ્લેષણ અને એમાંથી આપણને નીપજ મળશે જેમાં એનએ અને બીઆર વચ્ચે પ્રક્રિયા થઈ એને બી આર બનશે અને બાકીનો ભાગ જોડાઈ જશે એટલે સી એસ થ્રી સી એચ ટુ સી એચ ટુ ઓ અહીંયા આવ્યા પછી અહીંયાથી જોડાણ થશે સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી આ વન આ ટુ આ થ્રી પહેલાં ઉપર આખો ભાગ છે એટલે વન પ્રોપોક્સી ત્રણ કાર્બન એટલે પ્રોપેન પ્લસ ઓક્સી પ્રોપોક્સી અને બાકીના ત્રણ કાર્બન એટલે પ્રોપેન એટલે આ રીતે આપણે પ્રક્રિયાકો અને એમની પ્રક્રિયા સમીકરણ છે એ આપણે સરળતાથી લખી શકીએ હવે જે બીજું આપેલું છે એના માટે આપણે લખીએ સી બેન્ ઇન્જીન એટલે એનું પેલા બંધારણ લખી દઈએ આપણે સી ટુ એચ ફાઈવ એટલે ઈથેન પ્લસ ઓક્સિ ઇથોક્સી થશે અને આ બેન્જીન થઈ ગયું હા હવે આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા આગળ આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ મજબૂત હોય છે એટલે આ બંધ તૂટે નહીં તો બંધ તૂટવાની શક્યતા અહીંયા છે તો આપણે એ આલ્કાઇલ હેલાઇડ જોઈએ છે તો આને આપણે હેલોજન આપી દઈએ ધારો કે આની સાથે આપણે આઈ જોડી દઈએ એટલે સી ટુ એચ ફાઈવ આઈ થઈ જશે ઇથાઇલ આયોડાઇડ અને આને આપી દઈએ આપણે સોડિયમ બરાબર એટલે સોડિયમ ફિનોક્સાઇડ થઈ જશે એટલે આ એના પ્રક્રિયાકો થઈ ગયા

प तरीके मे तीज टू मिथोक्सी टू मिथाइल प्रोपेन टू मिथोक्सी टू मिथाइल प्रोपेन टू ટુ મિથોક્સી ટુ મિથાઇલ પ્રોપેન એટલું બંધારણ લખવું છે એટલે બીજા નંબર બીજા નંબરના કાર્બન ઉપર પહેલાં મિથોક્સી એટલે ઓ થ્રી હોય અને બીજા નંબરના કાર્બન ઉપર શું હોય મિથાઇલ હોય એટલે બંધારણ લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ સીએસ થ્રી સી સીએસ થ્રી સીએસ થ્રી ઓ અને સીએસ થ્રી જુઓ આને એક નંબર આપ્યા અને બે નંબર આપીએ અને ત્રણ નંબર આપીએ તો બીજા નંબરના કાર્બન ઉપર આ મિથોક્સી અને બીજા નંબરના કાર્બન ઉપર આ મિથાઈલ થઈ ગયું એટલે ટુ મિથોક્સી ટુ મિથાઈલ અને ત્રણ કાર્બન એટલે પ્રોટેન હવે આપણે આના પ્રક્રિયાકો જાણવા છે તો આપણને ખબર છે કે જ્યારે ઓક્સિજન છે એની તરફ એક તરફ પ્રાથમિક છે અને આ તરફ તૃતીયક છે તો હેલોજન છે હેલોજન પરમાણુ કોની સાથે જોડાયેલો હોય છે તૃતીયક સાથે જોડાયેલો હોય એટલે અહીંયાથી બંધ તોડીશું અને આની સાથે આપણે હેલોજન પરમાણુ જોડીશું તો ટુ મિથોક્સી અને એક બે ટુ મિથોક્સી બીજા નંબર ઉપર મિથાઈલ એટલે ટુ મિથાઇલ અને ત્રણ કાર્બન એટલે પ્રોપેન હવે આ છે આના પ્રક્રિયા કો જાણવા છે આ ઈથર નીપજ મેળવવા માટે તો આપણે વાત કરીએ કે આ પ્રાથમિક છે ના તૃતીયક્ષ છે તૃતીય સાથે હેલોજન જોડાયેલો હોય એટલે અહીંયા આગળ હેલોજન આપણે જોડીશું ધારો કે અહીંયા આગળ જોડાયો છે આઈ બરાબર અને અહીંયા આગળ જોડાયેલો છે એચ હા તો સોરી એચ નહીં લખીએ આપણે એક સ્ટેપ આપણે વચ્ચે છોડી દેવું છે એટલે આપણે એચ લખીએ તો આલ્કોહોલ થશે અને એની એને જોડે પ્રક્રિયા કરીશું એટલે સોડિયમ આલ્કોઅક્સાઇડ આપણે ડાયરેક્ટ સોડિયમ જોડીશું એટલે અહીંયા આગળ એને જોડી દે એટલે અહીંયા આગળ જે પ્રક્રિયકો બનશે તે થશે સી એસ થ્રી સી સી થ્રી થ્રી એની જોડે આઈ જોડી દઈએ અને પ્લસ સી એસ થ્રી ઓ એચ અને વિલિયમસન સંશ્લેષણ થશે એટલે એમાંથી આપણને વિલિયમસન સંશ્લેષણ અને એમાંથી આપણને નિપદ મળશે તે સી એસ થ્રી સી સી થ્રી એસ નહીં અહીંયા આગળ મિસ્ટેક થઈ એને સીએસ થ્રી ઓ એન એ સીએસ થ્રી ઓ એન એટલે આ આઈ અને આ એને ભેગા થશે એને આઈ બનાવશે અને આ જો લખી દીધો તૃતીયક બ્યુટાઇલ અને એની જોડે જોડીશું આપણે ઓ એને એટલે ઓ એન એ આ એ કા સોરી ઓ સી એસ થ્રી એટલે આ ઓ અને આગળ સી એસ થ્રી આખો જોડ્યો આઈ એને ભેગા થઈને એને આઈ બનાવશે આ કાર્બન છે એની જોડે ઓક્સિજન અને પછી મિથાઇલ એટલે ઓ સીએસ થ્રી પહેલો બીજો અને ત્રીજો કાર્બન બીજા કાર્બન ઉપર મિથોક્સી ટુ મિથોક્સી બીજા ઉપર મિથાઈલ ટુ મિથાઇલ અને ત્રણ કાર્બન એટલે પ્રોપેન એટલે આ રીતે આપણે પ્રક્રિયા સમીકરણ છે એ સરળતાથી લખી શકીએ છે તો ટુ મિથોક્સી ટુ મિથાઇલ પ્રોપેન ટુ મિથોક્સી ટુ મિથાઇલ પ્રોપેન મેળવવું છે અહીંયાથી બંધોડીશું તૃતીયક સાથે હેલોજન લખીશું અને આની સાથે એનેએ લખીશું રીતે આપણે નિપાસ સરળતાથી મેળવી શકીએ છીએ એક પ્રશ્નની ચર્ચા કરીએ હાઈડ્રોજન આયોડાઇડની નીચે દર્શાવેલા સંયોજનો સાથેની પ્રક્રિયા સમીકરણ લખવાનું પહેલું આપેલું છે 1 પ્રોપોક્સી વન પ્રોપોક્સી પ્રોપેન આ વન પ્રોપોક્સી પ્રોપેન છે તેની એચઆઈ સાથેની પ્રક્રિયા લખવાની છે પ્રોપોક્સી પ્રોપેન એટલે પ્રોપેન એટલે ત્રણ કાર્બન તો લખી દેવાના પ્રોપોક્સી પ્રોપેન છે એટલે પ્રોપોક્સી લખવાનો પ્રોપોક્સી મારી પાછા ત્રણ કાર્બન આવશે એટલે આ પ્રોપોક્સી કહીએ તો આ પ્રોપેન થઈ ગયો તો આ વન નંબર કહીએ તો આ વન આ ટુ આ થ્રી કહીએ તો વન ઉપર પ્રોપોક્સી અને પછી પ્રોપેન એની એચઆઈ હાઇડ્રોજન આયોડાઇડ સાથે એચઆઈ સાથે આપણે પ્રક્રિયા છે પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે હવે એની સાથે એને સાંદ્રા એચઆઈ સાથે એને ગરમ કરવામાં આવે છે તો અહીંયા આગળ બંધ તૂટશે હવે જોઈએ તો ઓક્સિજન છે બંને તરફ સરખો જ છે ઓક્સિજન તરફ આ બાજુ પણ પ્રોફાઇલ સમૂહ છે આ બાજુ પણ પ્રોફાઇલ સમૂહ છે તો કોઈ પણ તરફથી બંધ તોડી શકીએ આપણે અહીંયાથી બંધ તોડીશું તો આઈ છે એ આઈ આને લાગશે તો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે તો આપણે પહેલું લખી દઈએ સી એસ થ્રી સી એસ ટુ સી એસ ટુ ઓ અને એની જોડે લાગ્યો એચ એટલે ઓ એચ પ્રોપેન વન ઓલ થઈ ગયું અને આ થશે સી એસ થ્રી સી એચ ટુ સી એચ ટુ અને એની જોડે લાગે આઈ સી એસ થ્રી સી એચ ટુ સી એચ ટુ આઈ એટલે આ વન આયોડો પ્રોપેન અને થશે આ થશે પ્રોપેન વન ઓલ વન આયોડો પ્રોપેન હવે આપણે બીજી પ્રક્રિયા લખીએ મિથોક્સિબેન્જિન મિથોક્સી બેન્સીન એટલે એની સોલ્વ થશે આ મિથોક્સી બેન્સીન સીએચ થ્રી હોય એટલે અને બેન્સીન થશે મિથોક્સી બેન્સીન છે એની એચઆઈ સાથે પ્રક્રિયા ચંદ્ર એચઆઈ સાથે એને ગરમ કરવામાં આવે હવે આપણને ખબર છે કે આ બેન્ઝિનના કાર્બન એસપી ટુ સંકૃત છે એટલે અહીંયા આગળ જે દ્વિબંધ લાક્ષણિકતા જોવા મળશે આ બંધ મજબૂત હશે એટલે આ બંધ ન તૂટે તો બંધ કયો તૂટે તો ઓક્સિજન અને આ સીએસ થ્રીના કાર્બન વચ્ચેનો બંધ છે એ તૂટે અહીંયાથી બરાબર અને આયોડિન છે એ આઈ છે એ સીએસ થ્રી સાથે જોડાશે અને એચ છે એ ઓક્સિજન સાથે જોડાશે એટલે બેન્ઝીન એની જોડે ઓ હતો એની જોડે એચ આવ્યો એટલે આ સંયોજન થઈ ગયું ફિનોલ અને સીએસ થ્રી જોડે આઈ જોડાશે એટલે થઈ જશે મિથાઈલ આયોડાઈડ અથવા આયોડો મિથેન ત્રીજું જોઈએ બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર બેન્ઝાઇલ ઇથાઇલ ઇથરની પ્રક્રિયા આપણે લખવાની છે એચઆઈ સાથેની તો બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર બેન્ઝાઇલ આ થશે બેન્ઝાઇલ ઇથાઇલ સીએચ ટુ સીએચ થ્રી એટલે ઇથાઇલ અને ઇથર એટલે વચ્ચે ઓક્સિજન તો આ થઈ ગયું બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર એની જોડે આપણે પ્રક્રિયા એચઆઈની કરીશું એચઆઈ સાથે સાંદ્રા એચઆઈ સાથે ગરમ કરીશું બંધ તૂટવાની વાત આવશે ત્યારે તૂટતો બંધ છે એ વિચારવું પડશે અહીંયા આગળ તો અહીંયા આગળ બેન્ઝીન છે એની ઉપર સીએચ ટુ છે એટલે આ બાજુ કાર્બનની સંખ્યા ગણો આ બાજુ કાર્બનની સંખ્યા ગણો તો અહીંયા આગળ બંધ તૂટશે કયો તો કે સી અને ઓ વચ્ચેનો બંધ તૂટશે અને આયોડિન છે એ આયોડીન છે એ સીએચ ટુના કાર્બનને મળશે એટલે આઈ છે એ આની સાથે જોડાશે અને એચ છે આ એચ છે એ આ ઓક્સિજન સાથે જોડાશે અને આઈ છે એ આ સી એચ ટુ સાથે જોડાશે એટલે આપણે લખી લખી શકીએ અહીંયા આગળ સી એસ ટુ આઈ બેન્ઝાઇલ આયોડાઇડ થઈ ગયું આ અને સીએસ થ્રી સીએસ ટુ ઓ અને એની જોડે એચ એટલે આ સંયોજન થઈ ગયું ઇથેનોલ બેન્ઝાઇલ આયોડાઇડ હવે અહીંયા આગળ કેમ એવું થયું એ પણ સમજી લઈએ આપણે અહીં આગળ જે બેન્ઝાઇલ સમૂહ છે એની જોડે સીએસ ટુ છે અને ઇલેક્ટ્રોન આકર્ષણથી ઇલેક્ટ્રોન એ પોતાની તરફ ખેંચે છે અને પરિણામે શું થશે આ બેન્ઝિન અને સીએચ ટુ છે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે માટે સીએચ ટુ અને ઓ એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે એ શું બને છે નિર્બળ બને છે અને એ બંધ શું થશે સરળતાથી તૂટે છે એની કમ્પેરિઝનમાં સીએસ ટુ સીએ સીએચ થ્રી સીએસ ટુ ઓ એટલે કે આ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ કેવો હોય છે મજબૂત હોય છે એટલે આના ઇલેક્ટ્રોન આકર્ષણની અસરના કારણે આ બંને નિર્બળ બને છે અને માટે આ કાર્બન ઓક્સિજન વચ્ચેનું બંધ તૂટે છે અને અહીંયા આગળ આઈ જોડાશે અને અહીંયા આગળ હાઇડ્રોજન જોડાશે અને એમાંથી આપણને બેન્ઝાઇલ આયોડાઇડ અને ઇથલ છે એ નિપસ તરીકે આપણને મળે છે હવે આપણે નવો પ્રશ્ન જોઈએ જેમાં આપણે બંધારણ છે બંધારણના પીએસસી નામ છે લખવાના છે પહેલું બંધારણ લખો છું સી ટુ એચ ફાઈવ ઓ સી એચ ટુ સી એચ સી એસ થ્રી અને સી એસ થ્રી ઇથર સંયોજન છે ઇથર સંયોજન હશે એટલે ઓક્સિજન છે એનો કોઈ એક કાર્બન શૃંખલા સાથે સમૂહ બનાવવો પડશે આ તરફ કાર્બન ત્રણ છે આ બાજુ બે જ કાર્બન છે એટલે ઓક્સિજન છે એનો ગ્રુપ આ તરફ આપણે ઓછા કાર્બન ધરાવતી શૃંખલા સાથે બનાવીશું તો અહીંયાથી નંબર આપવાની શરૂઆત કરવાની આ બે એક બે અને આ ત્રણ નંબર થશે બે નંબર સાથે પણ મિથાઇલ સમૂહ છે એક નંબર સાથે આ ઓક્સિજન સાથેનો સમૂહ છે હવે નામાકરણ લખીશું તો બે કાર્બન એટલે ઇથેન પ્લસ ઓક્સી એટલે આ ઇથોક્સી થશે ઈ અને મિથાઇલ છે એનો એમ થશે તો એનું નામકરણ કરીશું તો આલ્ફાબેટિકલ પહેલું આ આવશે એટલે વન ઇથોક્સી બીજા નંબર ઉપર મિથાઇલ છે તો ટુ મિથાઇલ અને ત્રણ કાર્બન છે એટલે થશે પ્રોપેન તો વન ઇથોક્સી ટુ મિથાઇલ પ્રોપેન બીજું બંધારણ જોઈએ આપણે સીએસ થ્રી ઓ સી એસ ટુ સી એસ ટુ સીએ ઇથર સંયોજન છે ઓક્સિજન છે આની તરફ એક કાર્બન છે આ બાજુ બે કાર્બન છે એટલે ઓક્સિજનનું ગ્રુપ બનાવીશું ઓછા કાર્બન ધરાવતી શું ખા સાથે આ બાજુ નંબર આપવાની શરૂઆત કરીએ તો અહીંયા આગળ નંબર થશે એક અને આ બાજુ નંબર બે થશે બે નંબર સાથે પાછો સીએલ જોડાયેલો છે આ પૂર્વક થશે ક્લોરોનો સી અને એક કાર્બન એટલે મિથેન પ્લસ ઓક્સી એટલે આ થશે મિથોક્સી મિથોક્સીનો એમ તો સી પહેલાં અને એમ પછી આવશે એટલે આપણે લખવું હોય તો લખી શકીએ ટુ ક્લોરો વન મિથોક્સી અને પછી બે કાર્બન છે એટલે લખીશું ઇથેન હવે ત્રણ નંબર કરીને ત્રીજું બંધારણ છે ત્રણ નંબર સીએસ થ્રી સીએસ ટુ સીએસ ટુ ઓ સીએસ થ્રી એકદમ સિમ્પલ છે ઓક્સિજન થાય એની તરફ એક કાર્બન છે આ બાજુ ત્રણ કાર્બન છે ઓછા કાર્બન ધરાવતા શુંખલા સાથે તેનું ગ્રુપ બનાવીશું અને આ બાજુ નંબર આપીશું એક બે અને ત્રણ પહેલાં ઉપર આ છે સીએસ થ્રીઓ આના માટે મિથોક્સી લખાય મિથેન પ્લસ ઓક્સી આ એમ લખીશું પહેલા નંબર ઉપર છે એટલે લખીશું વન મિથોક્સી અને ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન નેક્સ્ટ આપણે બીજું બનાવીશું એટલે આના પછીનું જોઈએ તો બંધારણ ઓ સી ટુ એચ ફાઈવ અને અહીં આગળ બંને જગ્યાએ મિથાઇસ સમૂહ જોડાયેલા છે સીએસ થ્રી સીએસ થ્રી હવે આઇથાર્સ આયોજન છે ત્યાંથી પકડવાનું કન્ફ્યુઝન થાય એટલું બધું હોય તો આપણે પહેલું સિમ્પલ વિચારો ઓક્સિજન છે એની તરફ હલ્કા સૂંકા છે આ બાજુ સાયક્લોહેક્સજન છે અને એની જોડે બે મિથાઈલ સમૂહ છે તો આપણે વિચારવું કે ઇથર સંયોજન છે ઈથર સંયોજન છે તો ઓક્સિજન છે એની આ તરફ બે કાર્બન આ બાજુ વધારે કાર્બન છે એટલે ગ્રુપ બનશે કોની બાજુ આની તરફ ઓક્સિજન હા હવે જે કાર્બનથી આ ઓક્સિજનનું ગ્રુપ બને છે ત્યાં નંબર આપવાની શરૂઆત કરીએ દર વખત કરીએ છીએ એ જ રીતે સિમ્પલ એક બે ત્રણ ચાર પાંચ અને છ ઇથોક્સી ઇથેન બે કાર્બન એટલે ઇથેન પ્લસ ઓક્સી ઇથોક્સી એટલે ઈ લખીશું અને આ બાજુ ચાર ચોથા નંબરના કાર્બન ઉપર બે વખત મિથાઈલ છે એટલે ડાય મિથાઈલ એટલે એમ થશે પહેલાં આ લખવાનું તો લખીએ આપણે વન ઇથોક્સી ચોથા નંબર ઉપર કાર્બન ઉપર બે વખત મિથાઇલ છે બે વખત મિથાઈલ છે એટલે ફોર ફોર ડાય મિથાઈલ અને ચક્રીય રચના છે છ કાર્બન છે તો ચક્રીય છે એટલે સાયક્લો અને છ કાર્બન છે એટલે લખીશું આપણે હેક્સેન તો વન ઇથોક્સી ફોર 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 ડાયમિથાઈ અને આ સાયક્લો હેક્સેન ત્રણ ચાર પાંચમું બંધારણ જોઈએ સી એસ ટુ સી એસ થ્રી સિમ્પલ છે આ બાજુ બે કાર્બન છે અને આ બાજુ આખો બેન્ઝિન વલય છે એટલે આ કાર્બન બે કાર્બન એટલે ઇથેન પ્લસ ઓક્સી એટલે ઇથોક્સી થશે અને બેન્ઝિન એટલે આના નામ લખવું હોય તો લખી શકીએ આપણે ઇથોક્સી બેન્ઝિન બરાબર જેનું પ્રચલિત નામ છે ફેનિટોલ એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું અને હવે એક છેલ્લું બંધારણ છે હું લખી દઉં તો શું થશે આનો ઓક્સિજન સાથે સમૂહ થશે એટલે સીએસ એક કાર્બન એટલે મિથેન પ્લસ ઓક્સી એટલે આ લખી શકીએ આપણે મિથોક્સી અને બાકીનું જે છે એના માટે લખી શકીએ આપણે બેન્સીન અને આનું પ્રચલિત નામ છે એનિસોલ અને આનું પ્રચલિત નામ છે ફેનિટોલ એટલે આ રીતે આપણે આઈપીએસસી નામાકરણ ઇધર સંયોજનોના કરી શકીએ છીએ